द्वारका जिल्लामां सतत बे वर्ष कोरोनाए कहर वर्ताव्यो तो धंधा रोजगार ठप्प थई गया हता। तमाम वेपार धंधाओना आ कोरोनानी माठी असर जोवा मळी हती। त्यारे माछीमारो माटे कोरोना काळ बाद ज्यां हजु धंधा शरू थया त्यां वारंवार सतत बगड़तुं रहेता माछीमारी दरियामां करवानी सतत मनाई करवामां आवती होय छे। खराब हवामानने लईने माछीमारो पण दरियो खेडवानुं टाळता होय छे। त्यारे हालमां 23-26 सुधी खराब हवामानने लईने माछीमारोने दरियो न खेडवानी सूचना आपवामां आवी छे। अमारा रिपोर्टરે એવા પરિવારોની મુલાકાત લીધી હતી જેઓ માછીમારી કરી જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે। ન્યૂઝ ટીમ હર્ષદ બંદરે પહોંચ્યું જ્યાં માછીમારો બહારથી અહીં માછીમારી કરવા માટે આવે છે અને આજીવિકા ચલાવવા બોટો લઈને હર્ષદ નાવદરા વિસ્તારમાં માછીમારી કરવા જતા હોય છે। ત્યારે એક તરફ મંદીનો માર છે તો બીજી તરફ પેટ્રોલના ભાવો આસમાને હોય જે માછીમારો નસીબ લઈને માછીમારી કરવા જાય છે તેમને ક્યારેક મચ્છી હાથ લાગે તો ક્યારેક પેટ્રોલ ના તૂટે તેવી સ્થિતિ છે। હાલમાં ખરાબ વાતાવરણ છે, માછીમારી કરવી અશક્ય છે। ત્યારે આવા પરિવારોને જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ બન્યો છે। બીજી તરફ પાકિસ્તાન મરીન દ્વારા માછીમારોના બોટો સાથે અપહરણ સતત વધી રહ્યા છે। માછીમારી કરતા પરિવારો માટે ઘરના મુખ્ય મોભી ચાલ્યા ગયા બાદ ઘરનું ગુજરાન કેમ ચલાવવું તે પણ સવાલ ઉભો થાય છે। આવા પરિવારોને યોગ્ય સહાય સરકાર તરફથી મળવી જોઈએ તેવી માછીમારો માંગ કરી રહ્યા છે। માછીમારી કરવા જતા માછીમારો માટે તેમના ઉપર આવતો નીચે દરિયો જ નસીબ છે। દરિયામાં જો કંઈ હાથ ન લાગ્યું તો ખાલી હાથે પરત ફરવું પડે છે, ખર્ચ માથે પડે છે, રહેવાના કોઈ પાક્કા મકાનો પણ નથી। બસ દરિયા કિનારે નાના નાના બાળકો સાથે ઝૂંપડાઓમાં આ માછીમારી કરતા પરિવારો જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે। સાગર ખેડૂતની હાલત કફોડી બની છે, પેટ્રોલ મોંઘું તો બીજી તરફ કુદરત રૂઠેલો હોય તેમ લાગી રહ્યું છે અને આવક પણ ઘટી છે। ત્યારે અચ્છે દિન ક્યારે આવશે તેવી આસ લગાવીને માછીમારો બેઠા છે। નાવદરા બંદરનું રહેવાસી જાકુબ મુસા પટેલિયા, અત્યારે દરિયામાં જવું બહુ અઘરો થઈ ગયો છે, પેટ્રોલના ભાવ બહુ વધી ગયા છે ને સરકારશ્રીને કંઈક પેટ્રોલમાં રાહત કરવી જોઈએ પેટ્રોલના ભાવની। અત્યારે દરિયામાં જાય તો દરિયામાં જાય છે તો પેટ્રોલ ભરે છે, માછીમાર મચ્છી ઓછી મળે છે, એ લોકો કાંઠે આવીએ રીએ તો બી તકલીફ છે, દરિયામાં જાય છે તો બી તકલીફ છે, માછીમારી કરવી કે બહુ અઘરી થઈ ગઈ છે। ને એમાં તો જો મુસલમાન પરિવારના માછીમાર છે એ લોકોની તો બહુ ગંભીર હાલત છે, ને જો આગળ જો લોટ કરવા ફિશિંગ કરવા વયા જાય છે તો મરીન નેવી ને પોલીસના હિસાબે તકલીફ છે બહુ, ને એના હિસાબે તો પરિવારને એ લોકોને બહુ ઉપાડી જાય છે, પાકિસ્તાન વાળા ઉપાડી જાય છે એ લોકોને બિચારાને, પરિવારને બહુ ગંભીર હાલત છે અત્યારે। તો એ લોકો માટે સરકારશ્રીને કંઈક યોજના દેવી જોઈએ તો અમારે પરિવારનું ગુજરાન જ ચાલે। મારું નામ છે રમજાન હુસેન પટેલિયા, હર્ષદ બંદરનો રહેવાસી છું, દેવભૂમિ દ્વારકા જિલ્લાના છીએ અમે। અત્યારે અમારી બહુ ગંભીરતા હાલત છે દરિયાના અંદર, અત્યારે અમે માછીમારી કરવા જઈએ છીએ તો અત્યારે પેટ્રોલના ભાવ એ છે, જો માછીમારી અગર થઈ જાય હારી તો અમને વાંધો ન થાય તો પાછી બીજી વાર જવું અમારા માટે બહુ કઠિન થઈ પડે છે। અત્યારે અમારા પરિવારો બહુ વધારે એમ ખતરામાં છે, કેમ કે અત્યારે સરકારી યોજના કોઈ પણ જાતની અમને મળી નથી। સરકાર અગર અમારી વિનંતી છે કે પેટ્રોલ જો છે એ ભાવમાં મળે છે તો એ ભાવમાં સરકારને અમને માછીમારોને સબસિડી દેવી જોઈએ, એવા હજારો માછીમાર અત્યારે બિચારા પેટ્રોલના કારણે પરેશાન છે। એવી રીતના અમારી ખાસ સરકારથી વિનંતી છે કે અમારા માટે કોઈ પણ જાતની સરકાર યોજના ઘડે, એમાં અમારું જીવન ગુજારણ થાય। ધર્મેન્દ્ર ઉપાધ્યાયનો રિપોર્ટ, S9 ન્યૂઝ દ્વારકા।